तो हाल एक राजकोट थी महत्वना समाचार सामे आवी रह्या छे। राजकोट कांग्रेस नेता हेमांग वसावडानुं मोटुं निवेदन आप सामे आव्युं छे। शंकरसिंह वाघेलाना निवेदन बाद जो बापु कांग्रेसमां आवशे तो अमने नहीं गमे, आ मोटुं निवेदन सामे आव्युं छे राजकोटथी। राजकोट कांग्रेसना नेता हेमांग वसावडाए आ निवेदन आप्युं छे। हेमांग वसावडाए कह्युं छे के जो बापु कांग्रेसमां आवशे तो अमने नहीं गमे, जो बापु कांग्रेसमां जोडाय तो घणा नेता नाराज थई शके छे। आ प्रकारनुं निवेदन ए राजकोट कांग्रेसना नेता हेमांग वसावडाए आप्युं छे। तो शंकरसिंह बापुना निवेदन बाद राजकारणनी अंदर अने खास करीने कांग्रेसनी अंदर पण विखवाद सामे आवा मांड्यो छे अने आ निवेदन राजकोटथी सामे आव्युं। तो आज मुद्दे राजकोटथी संवाददाता मयूर सोनी जोडाया छे। जी मयूर, जे रीते शंकरसिंह बापुनुं निवेदन आव्युं त्यारबाद राजकोट कांग्रेसना जे नेता छे તેમણે હેમાંગ વસાવડાએ નિવેદન આપ્યું છે કે અમને નહીં ગમે, શું છે વિશેષ વિગત? બિલકુલ, જે પ્રકારે રાજ્યસભાની ચૂંટણી અમતભાઈની યોજાઈ હતી અને તે ચૂંટણીને કોઈ પણ કોંગ્રેસી છે તે ભૂલવા તૈયાર નથી, અમતભાઈને હરાવવા માટે જે પ્રકારે શંકરસિંહ વાઘેલાએ તમામ પ્રયત્નો કર્યા હતા, કોંગ્રેસ તોડી હતી, કોંગ્રેસ છોડીને ગયા હતા, તેને લઈને હજુ પણ નારાજગી કોંગ્રેસીઓમાં છે અને એ જ વાતને લઈને આપણી સાથે ડોક્ટર વસાવડા જોડાયા છે। વસાવડાભાઈ, જે પ્રકારે કોંગ્રેસ છોડીને બાપુ ગયા હતા, કોંગ્રેસમાં કાંઈ રહ્યું નથી એવું નિવેદન પણ એમણે આપ્યું હતું, હવે ફરી પાછા કોંગ્રેસમાં આવવા માંગે છે, શું કહેશો આને? નહીં, ચોક્કસપણે કોંગ્રેસે આટલા પદ, હોદ્દાઓ, મિનિસ્ટરશીપ બધું આપ્યા પછી પણ શંકરસિંહ બાપુએ ગુજરાત કોંગ્રેસમાં, કોંગ્રેસ કાર્યકરોમાં ખૂબ જ લોકપ્રિય અને રાષ્ટ્રીય કક્ષાના નેતા એવા અહમદભાઈ પટેલને હરાવવા માટે બધા જ પ્રયાસો કર્યા હતા, રાજીનામા અપાવ્યા હતા કોંગ્રેસમાંથી, ધારાસભ્યોના ક્રોસ વોટિંગ કરાવ્યું, બધા પ્રયાસો છતાં અહમદભાઈ જીત્યા હતા। આ વાત દરેક કોંગ્રેસ, સાચા કોંગ્રેસીના દિલમાં એક કાયમ માટેની કસક રહી ગયેલ છે અને ચોક્કસપણે સાચો કોંગ્રેસી શંકરસિંહ બાપુથી નારાજ જ રહેવાનો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને એની વચ્ચોવચ્ચ શંકરસિંહ એવું મન બનાવ્યું કે હું કોંગ્રેસમાં જવા તૈયાર છું, એમાં પણ શરત મૂકી કે સોનિયા અને રાહુલ ગાંધી બોલાવે તો હું જવા તૈયાર છું, તો આ વાતને લઈને તમે શું કહેશો? બાપુ છેલ્લા થોડા વખતથી જુદા જુદા પ્રશ્ને વાપસી કરવાના પ્રયાસ કરી રહ્યા છે, ખેડૂત આંદોલનની વાત કરી, દિલ્હી જઈને અપવાસ ઉપર બેસી, પછી તો ઘરની બહાર પણ નીકળ્યા કે નહીં કોઈને ખબર નથી, હવે એણે કોંગ્રેસની વાત કરી છે, એટલે જે પ્લેટફોર્મ ગોતવાના પ્રયાસમાં અત્યારે શંકરસિંહ વાઘેલા હોય એવું લાગે છે, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અને શંકરસિંહજીના પુનઃપ્રવેશને કોઈ લેવા દેવા એટલા માટે નથી કે કોંગ્રેસ ટનાટન ચાલે છે ગુજરાતમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ લગભગ પૂર્ણતાને આરે છે અને એ સંજોગોમાં બાપુ ના આવવાથી કોંગ્રેસને કશો ફાયદો થવાનો નથી। જે પ્રકારે એમણે દારૂબંધીને લઈને નિવેદન આપ્યું હતું એ કોંગ્રેસના મૂળભૂત જે સિદ્ધાંતો છે, મહાત્મા ગાંધીના જે સિદ્ધાંતો છે તેની બિલકુલ વિરુદ્ધ હતું, તો તમે શું કહેશો આ નિવેદનને લઈને? પણ એ જ્યારે એમણે આ નિવેદન આપ્યું ત્યારે કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષમાં હતા નહીં, એટલે એમણે એમની જે અંગત મંતવ્ય છે એ એમણે જાહેર કરેલું, જો પક્ષમાં આવે તો જે તે પક્ષની નીતિ પ્રમાણે ગમે એવો મોટા ગજાનો નેતા હોય એણે પક્ષની નીતિને અનુસરવી પડે અને જો શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં પાછા આવે તો એણે દારૂબંધીને સમર્થન કરવું જ રહ્યું, દારૂબંધી હટાવવાની વાત કરી શકે નહીં। શંકરસિંહ વાઘેલા જો કદાચ પાછા આવે સોનિયા ગાંધી રાહુલ ગાંધીના આશીર્વાદથી તો તેમની સાથે તેમના ટેકેદારો કાર્યકર્તાઓ પણ પાછા આવશે, જે અત્યારે અલગ અલગ રાજકીય પક્ષોમાં છે એ પણ ફરી પાછો પ્રવાહ પાછો કોંગ્રેસમાં આવશે, તો એને પણ શું સ્વીકારવામાં આવશે? એવી બહુ શક્યતા હું જોતો નથી, કારણ કે પાછલા થોડા વર્ષોના રાજકારણમાં બાપુના ટેકેદારો એમનાથી છૂટા પડીને જુદા જુદા પક્ષમાં પોતાની રીતે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે, એ સંજોગોમાં હું કોઈ શક્યતા એવી જોતો નથી કે બાપુ પાછા આવે અને ઘણા બધા લોકોને પાછા લઈને આવે। બિલકુલ, તો જે પ્રકારે હેમાંગ વસાવડાનું કહેવું છે ને જે પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓનો મત સામે આવેલો છે કે બાપુ આવશે તો કોંગ્રેસની અંદર ફાયદો નહીં થાય પરંતુ વિખવાદ જરૂર થઈ શકે છે, કારણ કે હેમાંગ વસાવડાના કહેવા પ્રમાણે હાલ કોંગ્રેસ છે તે ટનાટન ચાલી રહી છે અને આ ટનાટન ચાલતી કોંગ્રેસની અંદર બાપુ ના આવવાથી ક્યાંક વિખવાદ વધી શકે છે। જી મયુર, એક પ્રશ્ન એ પણ ઉઠે છે
કે જે રીતે બાપુનું નિવેદન આવ્યું છે ત્યારબાદ હજી હાઈકમાન્ડે આ પર આ બાબત પર કોઈ એમનું જે નિર્ણય છે તે નથી આપ્યો, તે પૂર્વે જ સ્થાનિક કક્ષાએ અને એમાં પણ ગુજરાતની અંદર આ પ્રકારના કોંગ્રેસમાંથી જ વિરોધ સામે આવી રહ્યા છે, તો ધારો કે કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી તેમને મંજૂરી આપવામાં આવે ઘર વાપસી માટે, તો શું પરિસ્થિતિ સર્જાય તેમ છે? આ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે કાયમ માટે લોકશાહી પદ્ધતિની અંદર માનનારા છે, ચાહે તે નેતા હોય કે કાર્યકર્તા હોય, પોતાની વાત હંમેશા મુખર રીતે કહે છે. અને જે પ્રકારે બાપુએ અહમદભાઈની ચૂંટણીની અંદર કર્યું હતું, ત્યારબાદ કોંગ્રેસ તોડવામાં આવી હતી, એકથી લઈને એક 12 જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા, તો આ વાતને સ્થાનિક કે પછી પ્રદેશ કક્ષાનો કોઈ પણ કોંગ્રેસી નેતા ભૂલી શક્યો નથી. શંકરસિંહ વાઘેલાએ જે બીજેપીની સાથે કર્યું હતું, ત્યારબાદ તેમણે કોંગ્રેસની સાથે કર્યું, લે તેને મહત્વાકાંક્ષી નેતા તરીકે સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓ સમજે છે, એટલા માટે પાર્ટીને પોતાનો સંદેશ આપવા માટે એક પછી એક નેતાઓ અલગ અલગ રીતે નિવેદન આપી રહ્યા છે. અને એ જ પ્રકારે ડોક્ટર વસાવડાનું નિવેદન છે કે કોંગ્રેસ અત્યારે બરાબર કામ કરી રહી છે, અને જો વાઘેલાને લેવામાં આવે, શંકરસિંહ વાઘેલાનો સમાવેશ થાય, તો પાર્ટીને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. એટલે આ એક પ્રકારનો સંદેશ છે, તે દિલ્હી સુધી, દિલ્હી દરબાર સુધી પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે કે અત્યારે કાર્યકર્તાઓ છે તે ખુશ છે, જે રીતે કોંગ્રેસ ચાલે છે તે બરાબર છે, અને હવે કોઈ નવું પરિબળ આવશે તો આ એક શાંત જળની અંદર બહુ મોટો પથરો ફેંકવા જેવી વાત હશે. અને કોંગ્રેસનું જે આખે આખું માળખું ગોઠવાયેલું છે, ધીરે ધીરે કોંગ્રેસ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એકત્ર થઈ રહી છે, તેની અંદર ક્યાંક ને ક્યાંક મોટી સમસ્યા, મોટી મડાગાંઠ સર્જાઈ શકે છે. એટલે આ વાતથી મોવડી મંડળને અવગત કરવા માટેની કોશિશ છે, એક પછી એક નિવેદન દ્વારા કરવામાં આવી રહી છે. શક્ય છે કે દિલ્હી સુધી આ બાબતે ટેલિફોનિક જાણ પણ કરવામાં આવ્યું કે બાપુ માટે હજુ રેડ સિગ્નલ રાખવામાં આવે, ગ્રીન સિગ્નલ ના આપવામાં આવે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ પૂરી થઈ ગયા બાદ કોંગ્રેસ કોઈ નિર્ણય લે. જી જી, તો મયુર, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો શંકરસિંહના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે, અને સ્થાનિક કોંગ્રેસના જે નેતાઓ છે, હેમાંગ વસાવડા રાજકોટથી, તેમને તેમની પ્રતિક્રિયા આપી અને તેમને કહ્યું કે જો બાપુ પરત થશે તો કાર્યકર્તાઓ જરૂરથી નારાજ થશે.